જૂનાગઢ જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળની વિવિધ માગણીઓનું યોગ્ય વળતર ન મળતા આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. ગત જાન્યુઆરી 2019 રોજ જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળ દ્વારા વિવિધ પડતર માગણીઓને લઈ ધરણા કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સરકારશ્રી દ્વારા આ કર્મચારીઓની માગણી મંજૂરી કરી લેખિત ખાતરી આપતા આંદોલનનો સુખદ અંત આવ્યો હતો. પરંતુ જાન્યુઆરીથી અત્યાર સુધી સરકારશ્રી તરફથી યોગ્ય વળતર ન મળતા આગામી તારીખ 9 ડિસેમ્બર 2019 રોજ જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળ માસિયલ પર બેસશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મંડળ મહાસંઘ ગાંધીનગરના નેજા હેઠળ અમુક ગત જાન્યુઆરી 2019 મંથમાં અમારી 1-13 પડતર માગણીઓ પ્રશ્ને અમારા ગુજરાત વ્યાપી ટોટલ 6 આરોગ્ય કર્મચારીઓ અને કેડરની બનેલ અને મહાસંઘ દ્વારા અમે આંદોલનના ઊંડાણ કરેલ, જે આંદોલન અમે ખૂબ જ સફળતાપૂર્વક પૂરું કરેલ અને એ સફળતાને કારણે થઈ અને સરકારશ્રી તરફથી અમારી 13 માગણીઓનો સ્વીકાર કરેલ અને 13 માગણીઓનો સ્વીકાર કર્યા પછી લેખિતમાં અમને ખાતરી આપવા છતાં આજે 9 મહિના જેવા સમય પછી પણ સરકારશ્રી દ્વારા આ બાબતે અમારી પડતર માગણીઓ સ્વીકારવામાં આવેલ નથી અને એનો અસ્વીકાર કરતા અમો માનનીય મહાસંઘ ગાંધીનગરના નેજા હેઠળ ગત તારીખ 26/11 રોજ જૂનાગઢ જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળની મિટિંગ દ્વારા કારોબારીમાં થયેલા સર્વમત ઠરાવ મુજબ અમો આજરોજ તારીખ 28/11/2019 રોજથી દર્દીઓને કંઈ પણ હાલાકી ન થાય કે મુશ્કેલી ન પડે એનું ધ્યાન રાખીને અમારા જોબ ચાર્ટ મુજબની કામગીરી કરીને અને જે કરેલ કામગીરીનો અહેવાલ કે એના રિપોર્ટિંગ નહીં કરી અને અમારી ફરજ બજાવશું અને કોઈ પણ જાતના ઓફલાઈન કે ઓનલાઈન રિપોર્ટિંગ અમે નહીં કરીએ અને સાથે સાથે તારીખ 9/12/2019 રોજ ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના આદેશ મુજબ 9/12 રોજ અમે મહાસેલનો કાર્યક્રમ આપેલ છે અને મહાસેલના કાર્યક્રમમાં જિલ્લા મથકે એકઠા થઈ રેલી, સૂત્રોચ્ચાર અને ધરણા કરીશું. ત્યારબાદ 17/12/2019 રોજ માનનીય આરોગ્ય કમિશનર સાહેબને સામૂહિક રીતે રજૂઆત કરશું અને સૂત્રોચ્ચાર કરશું સચિવાલય ખાતે. અને છતાં પણ અમારા આરોગ્ય કર્મચારીઓની 13 પડતર માગણીઓ બાબતે યોગ્ય નિકાલ નહીં આવે અને માગણીઓનો સ્વીકાર નહીં થાય તો અમે જલદ કાર્યક્રમ આપીશું.